વેલકમ ફ્રેન્ડ્સ, અગેન સ્વાગત છે આપણા ડિજિટલ ક્લાસમાં. તો આપણે મિત્રો જે ટોપિક છે ન્યૂઝ ક્લિપિંગ એ શરૂ હતો લાસ્ટ લેક્ચર. લાસ્ટ ત્રણ લેક્ચર તમે જો તો માર્ચ 2018, માર્ચ 2019 અને માર્ચ 2020 બોર્ડની પરીક્ષામાં જે ક્વેશ્ચન્સ કઈ રીતના આવે છે મિત્રો એનું ડિસ્કશન કર્યું અને એ સિલસિલો આપણે ચાલુ રાખશું. હમણાં જ સપ્ટેમ્બર મહિનામાં મિત્રો જે પેપર ગયું આપણું ઇંગ્લિશનું, આજે એની વાત કરશું. સર, સપ્ટેમ્બર મહિનામાં પેપર હોય? હા મિત્રો, હોય. શું કામ હોય? કારણ કે બધાને ખબર છે કે જે વ્યક્તિ એક વિષય કે બે વિષયમાં નાપાસ થયા હોય એ લોકોને આપણી જે ગુજરાત સરકાર છે એ શું કરે છે તો કે એની એક્ઝામ જુલાઈમાં કન્ડક્ટ કરે છે. પણ ડ્યુ ટુ કોરોના વાયરસ, ઓકે, ડ્યુ ટુ કોવિડ-19 ધ એક્ઝામ વોઝ પોસ્ટપોન ઇન જુલાઈ એન્ડ ઇટ વોઝ હેલ્ડ એટ સપ્ટેમ્બર 2020. એટલે કે મિત્રો જે સપ્ટેમ્બર મહિનો છે મિત્રો એમાં હેલ્ડ થઈ એક્ઝામ, એટલે કે એનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. નકર જુલાઈમાં દર વખતે પ્રોગ્રામ હોય છે એક વિષયમાં નાપાસ થયા એનો. પણ ક્યારે આયોજન થયું? સપ્ટેમ્બર મહિનામાં, એટલે કે હમણાં એક બે મહિના પહેલાની જ વાત છે ફ્રેન્ડ્સ. અને તમને ખબર હશે એક્ઝામ્સ કઈ રીતના આવે છે. ઓકે, તો સમય વેસ્ટ ન કરતા આપણે સીધો ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. મેં તમને કીધું હતું એમ કે જ્યારે ન્યૂઝ ક્લિપિંગ નો ક્વેશ્ચન હોય ત્યારે શું કરવાનું, તો કે ત્યારે સૌ પ્રથમ આપણે શું કરશું, ટાઇટલ વાંચી અને આપણે ઉપર છેલ્લો ખ્યાલ મેળવશું કે શું કહેવા માંગે છે પ્રશ્ન. તો જુઓ, રોડ સેફ્ટી આઈડિયા વિન સ્ટેટ એવોર્ડ્સ. એટલે તમે થોડુંક અઝ્યુમ કરો, રોડ સેફ્ટી આઈડિયા એટલે કે રોડ ઉપર તમને ખબર છે કે આજકાલ કેટલા બધા અકસ્માતો થાય છે. એમાંના જ એક અમે એક સર ગુમાવ્યા છે, મૌલિક ત્રિવેદી કરીને. તમે યુટ્યુબમાં ખાલી સર્ચ મારજો મૌલિક ત્રિવેદી, ઇઝ વન ઓફ ધ ગ્રેટ ફેકલ્ટીસ. એમની પાસે ભણો મિત્રો એ સદભાગ્યની વાત છે, રાઈટ? એ સર પાસે મેં હું પર્સનલી કેટલી વાર મળેલો છું, બહુ ટેલેન્ટેડ. તમે એને કહો ને કે સર આ સબ્જેક્ટ ગણિત તો કે આવડે, વિજ્ઞાન તો કે આવડે, ભૂગોળ તો કે આવડે, પર્યાવરણ તો કે આવડે, લોહ તો કે આવડે, કોઈ સબ્જેક્ટ એવો ન હોય મિત્રો કે એને ન આવડે. ગુજરાતનું એવું અનમોલ રત્ન હતું મૌલિક ત્રિવેદી પોતે મિત્રો. એને 2009 માં, ઓકે, DYSO 2013 માં DYSO માં આખા ગુજરાતમાં ત્રીજો રેન્ક હતો. 25 કરતો તો એમને વધારે એક્ઝામ પાસ કરેલી છે. અને આવા ગુરુને હું કોટી કોટી વંદન કરું છું, કારણ કે આવા અમુક વ્યક્તિઓની મિત્રો ખોટ આપણને રહે છે. મને તો ખાસ એ વ્યક્તિની ખોટ રહેલી છે લાઈફમાં, કારણ કે એમના વગર મિત્રો ગુરુ વગર શિષ્ય અધૂરો છે. ઓકે, તો રોડ એક્સિડન્ટ તમને ખબર છે ઘણું બધું થતું હોય. ઓકે, તો રોડ એક્સિડન્ટ અટકે એ માટે આપણે જે સરકાર છે મિત્રો અલગ અલગ પ્રોગ્રામ્સ બનાવતી હોય. જો તમને યાદ હોય તો RTO માંથી બે સર આવ્યા હતા આપણે સ્કૂલની અંદર, જો યાદ હોય તો. ઓકે, મેં મારું માઇક આપ્યું હતું, અવાજ નહોતો આવતો. ખાસ તમને ગર્લ્સ અને બોયઝ ને ખબર હશે, ગર્લ્સ પાછળ બેઠા હતા અને ગર્લ્સને અવાજ નહોતો આવતો ત્યારે મેં એમને માઇક આપ્યું હતું, જો તમને આછો આછો યાદ હોય તો. ઓકે, અને ત્યારે તમને ખબર છે કે એ લોકો તમને કંઈક જાગૃતતા કેળવાય, તમને કંઈક અવેરનેસ આવે ટ્રાફિક બાબતે અને જે RTOના રૂલ્સ છે એ બાબતે, તમને એની બાબતે સેમિનાર તમને આપ્યો હતો. તો સરકાર છે ને મિત્રો આવા અલગ અલગ સેમિનાર ગોઠવતી હોય પર્સનલ વ્યક્તિ માટે, કે તમે પોતે વ્યક્તિ છો તો તમે કંઈક સરકારને સલાહ આપી શકો કે અહીંયા ટ્રાફિક આમ થાય છે બરાબર, તો આને આ વસ્તુ આમ કરીએ. તો હવે તમને નોર્મલ GKની વાત કરું, તમને ખબર હશે કે જેટલા BS4 તમે વ્હીકલ લ્યો અથવા તો નવા 4Gના તમે વ્હીકલ લ્યો તો એમાં લાઇટ છે ને 24 કલાક ચાલુ રહેશે. પેલા જે જૂના વ્હીકલ્સ હતા એમાં શું હતું કે તમારી લાઇટ બંધ થઈ જતી, તો આવું શું કામ? ઓકે, તો એક મે બી હૈદરાબાદ કે અહીંયા મને ચોક્કસ પ્લેસ ભૂલાઈ ગયું, એ વ્યક્તિએ આપણા મિનિસ્ટર ડિપાર્ટમેન્ટ, ઓકે, રોડ મિનિસ્ટર ડિપાર્ટમેન્ટને પત્ર લખ્યો કે ધુમ્મસનો જ્યારે માહોલ હોય છે ને ત્યારે ઘણા બધા એક્સિડન્ટ વધે છે. હવે એ જે ધુમ્મસનો માહોલ છે ને મિત્રો એ એના વિસ્તાર પૂરતો હતો. એને પત્ર લખ્યો કે આવી રીતના ધુમ્મસને લીધે ઘણા બધા એક્સિડન્ટ થાય છે. જો એ બાય ડિફોલ્ટ સિસ્ટમ ફિટ કરવા આવે ગાડીમાં કે ગમે ત્યારે લાઇટ ચાલુ જ રહી તો ધુમ્મસ ગમે તેટલું હોય, ઓકે, આમ વ્યક્તિ આરસ કરશે કે ભલે ધુમ્મસ હોય મારે મારી લાઇટ ચાલુ નથી કરવી. પણ જો બાય ડિફોલ્ટ લાઇટ એમાં સેટ કરવામાં આવે કે બંધ જ ન થાય તો ઘણી બધી જિંદગી, ઘણી બધી જાનહાની થતી અટકી શકે છે. અને એ મિત્રો રોડ ડિપાર્ટમેન્ટે શું કર્યું હતું કે એની માન્યતા સ્વીકારી અને આખા ભારતમાં તમે ક્યાંય પણ જાઓ તમે જોયું હશે નવી ગાડી લ્યો માં લાઇટ આખો દી ચાલુ હોય. ઓકે, તો આ એનું રીઝન છે. તો એ વ્યક્તિના અભિપ્રાય સ્વીકારે છે, કોઈ સંસ્થાના અભિપ્રાય સ્વીકારે છે, કોઈ સ્કૂલના અભિપ્રાય સ્વીકારે છે. ઓકે, આપણી બાજુમાં આપણી સ્કૂલ તમને ખબર છે તો આપણી સ્કૂલની બાજુમાં સર્કલ છે. શા માટે સર્કલ છે ભાઈ? ટ્રાફિક અટકી એટલે. એમને ખબર છે કે આપણી સ્કૂલ પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ જતા હોય આવતા હોય તો સર્કલ હોય તો શું થાય, આ તમે રોડની વચ્ચોવચ્ચ છો ચાહે કોઈ ગાડીઓ આવે પણ જો તમે સર્કલ હોય તો તમે ઉભા રહી જઈએ, સર્કલ ન હોય તો તમે કન્ફ્યુઝ થાવ અને એક્સિડન્ટના ચાન્સ વધી જાય.
તો કઈક સમથિંગ મુદ્દો એવો છે કે રોડ સેફટી આઈડિયા વિન સ્ટેટ એવોર્ડ એટલે સમથિંગ એવું હોય છે કે કઈક કોકે રોડ સેફટી માં ઘણા બધા સારા વિચારો આપ્યા હશે અને એને કઈક એવોર્ડ મળ્યો હશે કેવો એવોર્ડ તો કે વિન સ્ટેટ એવોર્ડ રાજ્ય લેવલ નો એવોર્ડ જીત્યા હશે સમથિંગ આપણે એવું કઈક મિત્રો તારણ કાઢીએ છીએ શું છે એ મને કે તમને નથી ખબર શું છે પ્રશ્ન તો કે સોરી શું છે ટાઇટલ રોડ સેફટી આઈડિયા એટલે કે રોડ માં સેફટી રહી રસ્તા ઉપર સેફટી રહી અકસ્માત ઘટે એનો વિચાર આપો અને તમે કઈક એવોર્ડ જીતો ચાલો આટલું ક્લિયર હવે મિત્રો પ્રશ્ન જોઈએ અને પ્રશ્ન ઉપરથી આપણે તર્ક મેળવશું કે પ્રશ્ન સેના ઉપર છે ઓકે ચાલો હુમ ડીડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિએટ ઓકે મિત્રો ફેલિસિએટ એટલે શું તો કે કોઈ વ્યક્તિને શું કરવું તો કે કોઈ વ્યક્તિને સન્માન આપવું જેમ આપણી સ્કૂલમાં તમને ખબર છે કે વીકલી પરીક્ષા લેવાય અને વીકલી પરીક્ષામાં જે વ્યક્તિનો પહેલો બીજો અને ત્રીજો નંબર આવે એમને આપણી ઓફિસમાંથી દિલીપભાઈ અથવા તો સ્નેહા બેન શું કરે છે તો કે તમને લોકોને કંઈક નાની એવી ગિફ્ટ આપે છે જેથી કરીને મિત્રો તમારું પ્રોત્સાહન છે એ પણ જળવાઈ રહે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય તો સરકાર પણ મિત્રો આવા પ્રયત્ન કરતી હોય છે ઓકે કઈ સરકાર તો કે મિત્રો ગુજરાત સરકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય નાણાકીય ડિપાર્ટમેન્ટ હોય ઓકે એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ હોય ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય ઓકે તો એમાં આ કયું ડિપાર્ટમેન્ટ છે તો કે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓકે જે રસ્તાઓનો મિત્રો આખું ડિપાર્ટમેન્ટ હોય એ શું ઓકે તો હુમ ડીડ એટલે કે કોને જો હુમ કરતા ક્રિયાપદ કર્મ કર્મની જગ્યાએ શું હોય ત્યારે હુમ આવે સજીવ હોય ત્યારે ઓકે હુમ કોને હુમ ડીડ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિએટ કોને સન્માન આપ્યું બીજો ક્વેશ્ચન એટલે કે સન્માન આપવાની કઈક વાત છે બીજો ક્વેશ્ચન તમે જો હું વોઝ અમિત ખત્રી અમિત ખત્રી કોણ હતો અમિત ખત્રી નામનો કોઈ વ્યક્તિ હશે ઓકે ચાલો વોટ હેડ અમિત ખત્રી એમ્પ્લોયડ મિત્રો એમ્પ્લોયડ એટલે શું ખબર છે કઈક નવીનતા લાવવી ઓકે ઘણા બધા વિચારો છે એમાંથી કઈક નવીનતા લાવી જેમ કે ગાંધી બાપુ એને એમ્પ્લોયડ કર્યું હતું ઇન્ડિયાને ઓકે નકર આપણું ઇન્ડિયા છે એ ગુલામીમાં સબડતું હતું પણ ગાંધી બાપુએ શું કર્યું તો કે ગાંધી બાપુ હેઝ એમ્પ્લોયડ ઇન્ડિયા કલ્ટિવેશન ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો કલ્ટિવેટ કોને કર્યું તો કે શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને મિત્રો કેળવણી આવી સાચી આપણા દેશને ઓકે તો વોટ હેડ અમિત ખત્રી એમ્પ્લોયડ એને શું નવીનતા લાવી ટ્રાફિક ની અંદર કઈક સમથિંગ એનું કઈક હશે હું વોર ધ અધર વિનર્સ હું વન ફોર ધેર ઇનોવેટિવ એફર્ટ્સ ફોર ધ રોડ સેફટી હું વોર એટલે કે વ્યક્તિઓ ગોતવાના છે અધર હું વોર ધ અધર વિનર્સ ઓકે પછી વોટ એનજીઓસ રિસીવડ ધ ફર્સ્ટ પ્રાઇઝ ફોર સેવિંગ લાઈવ્સ કયા એનજીઓએ મિત્રો જિંદગી જીવવા માટે પ્રથમ નંબર મેળવ્યો ચાલો થોડુંક આપણે જોઈ લઈ વ્યવસ્થિત આપણે જવાબ કઈ રીતના મિત્રો એ આપણે આ રીતના જોશું તો આ પ્રશ્ન છે ને આપણે સોલ્વ કરીએ ઝડપથી મિત્રો પહેલા વાંચી લઈ મારું એવું માનવું છે કે આ પ્રશ્નને પહેલા વાંચી લેશું ને તો સમજવાની તમને બહુ મજા આવશે અને મિત્રો આ નોલેજનો પ્રશ્ન છે શું છે પ્રશ્ન તો કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ફેલિસિએટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ એનજીઓસ એન્ડ સ્કૂલ્સ જો મિત્રો ફેલિસિએટ આ પ્રશ્ન આવ્યો છે કોને ફેલિસિએટ કર્યા કોને સન્માનિત કર્યા તો કે ઇન્ડિવિડ્યુઅલ્સ ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે શું મિત્રો તો કે એકલો વ્યક્તિ ઓકે તમે ભણતા હશો અકાઉન્ટમાં સાહેબ પાસે બહુ મસ્ત ભણતા હશો કે એક વ્યક્તિ ધંધો કરે ઓકે પછી ભાગીદારી પેઢી પછી કંપની બને ઓકે તો એકલો વ્યક્તિ હોય ઇન્ડિવિડ્યુઅલ્સ કરે ઇન્ડિવિડ્યુઅલ્સ પછી એનજીઓ નોન ગવર્મેન્ટલ ઓફ એક સમથિંગ મને નામ ભૂલાઈ ગયું છે મિત્રો એનજીઓ કે જે પ્રોફિટની ભાવનાથી પોતાની સંસ્થાનો વધારતો હોય જેમ કે બીઈંગ હ્યુમન સલમાન ખાનનું છે ઓકે ચાલો એન્ડ સ્કૂલ્સ આ ત્રણને શું કર્યું છે મિત્રો ફેલિસિએટ કર્યા છે સન્માનિત કર્યા છે તો કોને તો આ જવાબમાં શું આવશે તમે જરા ઇન્ડિવિડ્યુઅલ્સ એનજીઓ એન્ડ સ્કૂલ્સ તારો આપણે જવાબ લખી નાખી ચાલો ડીડ પછી કરતા કોણ છે તો કે આટલું ઓકે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હવે જો માય ડિયર ફ્રેન્ડ્સ ડીડ આપેલું છે તો આપણે કરતા પછી વિડીયો મૂકશું ફેલિસિએટેડ સન્માનિત કર્યા કોને કોઈને તો કે ઇન્ડિવિડ્યુઅલ્સ એનજીઓસ એન્ડ સ્કૂલ આગળ આવવાનો ન લગતા ફ્રેન્ડ્સ ફોર ધ ઇનોવેટિવ પૂછ્યું નથી સેના માટે એમ નથી પૂછ્યું કે સેના માટે સન્માનિત કર્યા કોને સન્માનિત કર્યા હું થી પ્રશ્ન છે વાય શા માટે સન્માનિત કર્યા નથી પૂછ્યું તો આપણે શું લખશું આ ત્રણ નામ બરાબર ઇન્ડિવિડ્યુઅલ્સ પછી મિત્રો એનજીઓ અને કોણ
કોણ છે એટ સ્કૂલ્સ એન્ડ સ્કૂલ્સ ચાલો ધેટ્સ ઓલ એક માર્ક આપણો રોકરો બીજો પ્રશ્ન તમે જુઓ હું બોસ અમિત ખત્રી અમિત ખત્રીના બે પ્રશ્નો છે અમિત ખત્રીને આપણે કે ગોસ્વામીમાંથી કોણ છે અમિત ખત્રી તમારામાંથી કોઈ અમિત હોય તો માફ કરજો તમારી વાત નથી કરતો ફોર ધેર ઇનોવેટિવ એફર્ટ્સ ફોર રોડ સેફ્ટી ઓન જુલાઈ 31st 2019 એટ ગાંધીનગર ઓકે પૂરું અહેમદાબાદ બેઝડ રોડ સેફ્ટી સેમિનાર ઓર્ગેનાઇઝર એન્ડ ટ્રેનર અમિત ખત્રી માય ડિયર ફ્રેન્ડ્સ જો અહેમદાબાદ બેઝ એટલે કે અહેમદાબાદનો વિજુભાઈને ઓકે અહેમદાબાદ બેઝ રોડ સેફ્ટી સેમિનાર ઓર્ગેનાઇઝર એટલે કે રોડ સેફ્ટી ના સેમિનાર છે શું કરે છે ઓર્ગેનાઇઝ કરે છે અને પાછો ટ્રેનર પણ છે રોડ સેફ્ટીનો અમિત ખત્રી તો તમે લખી શકો હું વોઝ અમિત ખત્રી તો તમે લખી શકો શું લખી શકો અમિત ખત્રી વોઝ રોડ સેફ્ટી સેમિનાર ઓર્ગેનાઇઝર એન્ડ ટ્રેનર તો આપણો જવાબ શું બનશે મિત્રો રોડ સેફ્ટી સેમિનાર ઓર્ગેનાઇઝર એન્ડ ટ્રેનર ઓકે ચાલો જવાબ લખી જ નાખી અમિત ખત્રી વોઝ ઓકે તમે કહેતા સર આ લખી તો ચાલે તો હા ચાલે અમદાવાદ બેઝ કે અમદાવાદનો ઓકે ઈ લખવા કે તો પણ નો પ્રોબ્લેમ તમે સીધું આ લખો તો પણ સાચું ઓકે અમિત ખત્રી વોઝ અમદાવાદ બેઝ અમદાવાદ બેઝ એટલે અમદાવાદનો શું છે તો કે રોડ સેફ્ટી સેમિનાર ઓર્ગેનાઇઝર એન્ડ ટ્રેનર રોડ સેફ્ટી સેમિનાર હું અહીં નીચે લખું છું ઓર્ગેનાઇઝર એન્ડ ટ્રેનર ઓકે ફ્રેન્ડ્સ ચાલો બીજો પ્રશ્ન પૂરો વોટ હેડ અમિત ખત્રી એમ્પ્લોયડ ઓકે વોટ હેડ અમિત ખત્રી એમ્પ્લોયડ અમિત ખત્રીએ શું નવીનતા લાવી ઓકે અમિત ખત્રી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ઇન્ડિવિડ્યુઅલ કેટેગરી જો ત્રણ કેટેગરી છે ઇન્ડિવિડ્યુઅલ્સ એનજીઓસ અને સ્કૂલ તો આ પોતે ઇન્ડિવિડ્યુઅલ કારણ કે એકલો છે ઇન્ડિવિડ્યુઅલ્સ છે એમાં શું કર્યું ઇન્ડિવિડ્યુઅલમાં હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ કેટેગરી વેર એઝ ટુ અધર વિનર ઓકે એના સિવાયના બે અધર વિનર હતા કયા કયા તો કે વડોદરા બેઝ્ડ સત્યેન કલબકર સોરી કુલબકર એન્ડ ભાવનગર બેઝ્ડ અજયસિંહ ચારેજા બે વ્યક્તિને એવોર્ડ મળ્યા હતા એક કોને તો કે અમિત ત્રિવેદી એ સિવાયના બીજા કોણ તો કે એક તો છે સત્યેન કુલબકર અને બીજો મિત્રો ભાવનગરનો અજયસિંહ જાડેજા ચાલો અમિત ખત્રીનું આપણે ગોતવાનો છે એમ્પ્લોયડનું અમિત ખત્રી ઓકે ડી મોનિસ્ટ્રેટેડ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ એન્ડ એમ્પ્લોયડ શું નવીનતા લાવી ગરબા સિંગર્સ સ્લોગન્સ એટસેટ્રા ઓકે જાગૃતતા લાવી હવે જો આપણે પ્લાસ્ટિકનું નાટક કર્યું હતું પ્લાસ્ટિક પ્લાસ્ટિક બંધ કરો બંધ કરો યાદ હોય તો આપણે આપણા ફંક્શનમાં બી નાટક કર્યું હતું અને આપણે શેરીએ શેરીએ જઈ અને 26 જાન્યુઆરી 2020 ના રોજ આપણે શેરીએ શેરીએ ગયા હતા કદાચ જો તમને ખ્યાલ હોય તો હું તો ગયો હતો એટલે મને યાદ છે ઓકે તો જો આપણે કઈ રીતના જાગૃતતા લાવી હતી લોકોમાં તો કે આપણે જાગૃતતા નાટક કરીને લાવી હતી કે પ્લાસ્ટિકથી કેટલા પ્રકારના નુકસાન થાય છે તો આ ભાઈએ રોડ સેફ્ટી વિશે જાગૃતતા લાવી તો કેવી રીતના તો કે ગરબા છે સિંગલ્સ છે સ્લોગન્સ છે આવી રીતના ઓકે કેવી રીતના તો આવી રીતના તો ચાલો આપણે લખી નાખીએ અમિત ખત્રી હેડ એમ્પ્લોયડ ઓકે શું છે શું એમ્પ્લોયડ કહેવું ક્યાં ગયું યસ ગરબા સિંગલ સ્લોગન ગરબા અલ્પવિરામ સિંગલ્સ ઓકે અલ્પવિરામ સ્લોગન્સ એસેટ્રા ઓકે એટસેટ્રા એટલે કે વગેરે વગેરે પછી આગળના લગતા ટુ રીચ આઉટ ઓફ ધ ડિફરન્સ એ નથી પૂછ્યું શું નવીનતા લાગી પૂછ્યું છે પછી હુ વર ધ અધર વિનર્સ હુ વોન ફોર ધેર ઇનોવેટિવ એફર્ટ્સ ફોર રોડ સેફ્ટી હુ વર અધર વિનર્સ અમિત ખત્રી એક તો વિનર હતો એ સિવાયના અધર વિનર્સ કોણ કોણ હતા જોજે બે વ્યક્તિ હતા કોણ કોણ હતા એક તો સત્યેન કલબકર અને બીજો અજયસિંહ જાડેજા હતો કોણ તો સીધું નામ લખી નાખવાનું કોણ કોણ આવશે તો કે સત્યેન ઓકે કુલકર અઘરું નામ છે ભાઈ યાદ રાખવું એન્ડ અજય સિંહ જાડેજા
ओके हूँ वालो छे पछे बैठे बैठो आके आगर नो वर ध डॉट 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 क्या लगीन तो के रोड सेफ्टी लगीन ओके सेफ्टी आगर नो तो मैं लगी ना जो फ्रेंड्स मारे जगह ना थी ओके लास्ट वन व्हाट एनजीओस रिसीव्ड द फर्स्ट प्राइज फॉर सेविंग लाइव्स એટલે કે કયો એનજીઓ છે ને પ્રથમ નંબર મળ્યો એનજીઓ તો ઘણા બધા હોય જો ત્રણ વ્યક્તિઓએ ભાગ લીધો છે એક તો આમાં પર્સનલ વ્યક્તિ ભાગ લઈ શકે છે બીજું તો કે કોઈ એનજીઓ ભાગ લઈ શકે છે અને ત્રીજું સ્કૂલ્સ ભાગ લઈ શકે છે આમાં કોઈ સ્કૂલે ભાગ તો લીધો નતો નકર તો ફકરા માણીના પ્રશ્નમાં હોય ઓકે તો કોને ભાગ લીધો તો ઇન્ડિવિડ્યુઅલમાં આવી ગયો ભાઈ અમિત કત્રી છે પછી આ સત્યનભાઈ છે પછી અજયભાઈ છે આવી ગયા હવે શું પ્રશ્ન પૂછ્યો છે મિત્રો વોટ એનજીઓ તો એનજીઓ વિશે ગોતવાનું છે આપણે ચાલો અમિત કત્રી આવી ગયું ઓકે અહીંયા જો ઈએમઆરઆઈ 108 રિસીવ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન એનજીઓ ફોર સેવિંગ લાઈફ ઓકે કયું એનજીઓ તો કે ઈએમઆરઆઈ 108 નામનું એનજીઓ ઓકે તો મિત્રો આ આપણો જવાબ બનશે ઓકે આ શું છે મિત્રો એનજીઓ નું નામ છે ફ્રેન્ડ્સ મુંજાતા નહીં આ 108 ની વાત નથી થતી એનજીઓ સંસ્થાની નામ છે ઓકે ચાલો લખી નાખીએ EMRI 108 received the first prize for saving lives. Okay, friends, આમાં કાંઈ અઘરું નથી થોડુંક તમે અક્કલ મારો ને મિત્રો તો આમાં તમારા પાંચ માંથી પાંચ આવી જાય અને આમાં પાંચ માંથી પાંચ લેવાના જ છે કોઈ પણ સંજોગોમાં એટ એની કોસ્ટ એટ એની હાઉ આપણે મિત્રો પાંચ માંથી પાંચ આમાં તો લેવાના જ છે હજી હું તમને આના શક્ય બનશે તો એક થી બે એક્ઝામ્પલ્સ ના વિડીયો બનાવીશ અને પછી તમને આત્મવિશ્વાસ આવી જ જશે મારી 100% ગેરંટી આટલા વિડીયો તમે દિલથી અને ધ્યાનથી તમે જોશો તો 100% ગેરંટી કે પછી મિત્રો તમારે બીજું કઈ વાંચવું જ નહીં પડે સીધું તમે એક્ઝામ દેવા જશો ને તો એ તમારે આ ટોપિકમાં પ્રોબ્લેમ નહીં થાય ઓકે રજા લઈએ ફ્રેન્ડ્સ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત